सर्व मंगल मांगल्ये शुभे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नूतन वर्षाभिनंदन दर्शक मित्रों, आजना दिवसे कार्तक सुद एकम अने 16/11/2020 अने सोमवारना दिवसे नूतन वर्षनी हार्दिक शुभकामनाओ पाठवता ZS टीवी चैनल साथे हूँ प्रशांत त्रिवेदी आपनुं हार्दिक स्वागत करू छुं। मित्रों, नूतन वर्षनो आजना दिवसे प्रारंभ थई रह्यो छे त्यारे आजना दिवसे आपणे सौ प्रथम सवारे उठी नाई धोई अने पवित्र अवस्थानी अंदर नूतन वस्त्रो धारण करी अने त्यार पछी माता पिताना आशीर्वाद मेळवी अने त्यार पछी सौ प्रथम प्रथम कार्य करीए छे। आपणे इष्टदेव अने कुळदेवीना दर्शन अने त्यार पछी तेमना आशीर्वाद लीधा पछी त्यार पछी आपणे आपणा दुकाननी अंदर केवी रीते दुकान खोलवी अने केवा मुहूर्तमां खोलवी ते चिंतानी अंदर आपणे पड़ेला होईए छे। तो मित्रों, नवा वर्षनी अंदर दरेक व्यक्तिने एक ज कार्यनी अंदर लग्नी होय छे के मारे दुकान खोलवानुं मुहूर्त छे अथवा मारे आजे पेढ़ी पर बेसवानो समय छे। तो मित्रों, आजनो दिवस 16/11/2020 कार्तक सुद एकम 7:05 पूर्ण थाय छे अने त्यार पछी भाई बीजनी अवस्था चालू थाय छे। तो आजना दिवसे नवुं वर्षने भाई बीज साथे ज आपणे उजववानी छे, पण कार्तक सुद एकमनी अंदर सवारना समयनी अंदर आपणे दुकाननो प्रारंभ करता होईए छे। तो दुकान केवी रीते प्रारंभ करीशुं आजना दिवसे तेनी खास रजूआतनी अंदर मित्रों, तो दुकानमां मती कहता आपणे आजना दिवसे ते शरूआत करवानो समय छे, मती नाखवानो समय छे, पेढ़ी खोलवानो समय छे ते विषे वात करवी छे। अथवा नूतन वर्षनी अंदर जे पण दर्शक मित्रों यजमानो झायणी पूजन करता होय छे गोवर्धन पूजा करता होय छे अथवा शारदा पूजन करता होय छे अथवा दीपावली कहता लक्ष्मी पूजन करता होय छे तेनो पण मारे आजे समय जणावो छे आपने। तो दुकानमां ज्यारे आपणे दुकान खोलीए त्यारे सारा मुहूर्तनी अंदर दुकान खोलवानी होय छे અને દુકાન ખોલ્યા પછી દુકાનની બંને બાજુ મુખ્ય ઉમરા પર બે બાજુ સ્વસ્તિકના કુમકુમના તિલક કરવાના હોય છે અને ત્યાર પછી શ્રીફળ ત્યાં વધેરતા હોય તો શ્રીફળ વધેરવાનું છે અથવા નવા વર્ષની અંદર ઘણા દર્શક મિત્રો યજમાનો શ્રીફળ મંદિરની અંદર મૂકતા હોય છે તો એ મંદિરની અંદર મૂકવાનું હોય છે। ત્યાર પછી પેઢીને નમસ્કાર કરી અને આંખો બંધ રાખી પ્રાર્થના કરવાની છે કે મમા વેપારે મહાલક્ષ્મી સદૈવ પ્રસન્નોસ્તુ, કે હે મહાલક્ષ્મી, હે કુબેર, હે શારદા દેવી, મારા વેપારની અંદર આપ સદૈવ પ્રસન્ન રહેજો। આવો ભાવ કરી, આવી ઈચ્છા વ્યક્ત કરી એટલે ત્યાર પછી તમારી જે પેઢીની ખુરશી હોય અથવા પેઢીની અંદર જે આપ ગાદી પર બેસતા હોય તે ગાદી પર બેસવાનું છે અને ફરીથી તમારા ઈષ્ટદેવ કુળદેવી અને ગણેશજીને યાદ કરીને પ્રાર્થના કરવાની છે કે આ પેઢીની તમે સદૈવ માટે લાજ રાખજો અને સદૈવ માટે પ્રસન્નતા પ્રાપ્ત કરાવજો। ત્યાર પછી તમારા મંદિરની અંદર જે પેઢીની અંદર મંદિર હોય તે મંદિરની અંદર સાફસફાઈ કર્યા પછી ત્યાં પુષ્પની માળા અને ત્યાર પછી અહીંયા અગરબત્તી અને દીપ કરવાનો છે અને ત્યાર પછી દુકાનની બહાર ઉમરા ઉપર મીઠા અને હળદરનો ગાંગડો મૂકવાનો છે અને ત્યાર પછી અહીંયા આ રીતે પેઢીની શરૂઆત કરવાની છે। અથવા પેઢી ખોલ્યા પછી આપ ગોવર્ધન પૂજા કરતા હોય, ઝાણી પૂજન કરતા હોય અથવા તો મહાલક્ષ્મીની પૂજા શારદા પૂજન કરતા હોય તો પણ આપ કરી શકો છો। નૂતન વર્ષની અંદર ચાંદી ખરીદવી અને ધંધાના સ્થળની અંદર મૂકવી એ શાસ્ત્રની અંદર બહુ શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો છે। નૂતન વર્ષની અંદર ચાંદી ખરીદવાથી તમારા ત્યાં સદૈવ માટે લક્ષ્મીનો વાસ રહે છે એટલા માટે નૂતન વર્ષની અંદર ચોક્કસ ચાંદી ખરીદવાનો આગ્રહ રાખજો મિત્રો। અને નૂતન વર્ષની અંદર આપણે સવારના સમયની અંદર રાતના સમયની અંદર 16/11/2020ની મૂળભૂત રાત્રિએ અહીંયા રવિવારની રાત્રિ અને સોમવારના પ્રાતકાળનું હું મુહૂર્ત આપું છું। રાત્રે જે ઝાયણી પૂજન કરતા હોય જે યજમાનો તે રાત્રે 1:49 થી 3:27 સુધીનો સમય સારો છે, તે સમયની અંદર ચોક્કસ શારદા ગોવર્ધન પૂજા અથવા ઝાયણી પૂજન કરી શકે છે। સવારે 6:43 થી 8:05 સુધીનો સમય પણ સારો છે પેઢી ખોલવા માટે। સવારે 5:05 થી 6:43 પ્રાતકાળે અહીંયા 15મી તારીખનું અંતિમ રાત્રિનું મુહૂર્ત અને 16મી તારીખનું પ્રાતઃકાલનું મુહૂર્ત બંને સારા છે, જેથી કહી શકાય સવારે 5:05 થી 8:05 સુધી આ મુહૂર્તનો સમય સારો છે। પણ મારો આગ્રહ એવો છે મિત્રો કે સવારે 7:05 પહેલાં જો આપ મુહૂર્ત કરશો તો તમારા જીવનમાં નૂતન વર્ષના પ્રારંભમાં તમને ઘણા સારા લાભો પ્રાપ્ત થશે। તો સવારે 7:05 પેઢી ખોલવાનો આગ્રહ આપ ચોક્કસ રાખજો। ત્યાર પછી
સવારે 7:05 પછી ભાઈબીજનો પ્રારંભ થાય છે, ત્યાર પછી ભાઈબીજ પણ આપ ઉજવી શકો છો. મિત્રો, નૂતન વર્ષ 12 રાશિના જાતકો માટે લાભદાયી નીવડે, આનંદમય નીવડે, આપના સંતાનો માટે સારી વિદ્યા પ્રાપ્ત કરાવનારું આ નૂતન વર્ષ રહે. મારા યજમાનો માટે ધંધાના સ્થાનોની અંદર, નોકરીની અંદર ઉન્નતિને પ્રગતિ કરાવતા કરાવનારા વર્ષ રહે. સ્ત્રીઓ માટે સૌભાગ્યશાળી આ વર્ષ રહે તેવી મારી તથા મારી આ ZS TV ચેનલની ચેનલના પરિવારોની હાર્દિક શુભકામનાઓ છે. અસ્તુ શ્રી જય ગણેશ. રામ રામ. તલોદ પ્રોતિત મારા મત વિસ્તારના સર્વે નાગરિકો, મારા સગા સ્નેહી મિત્રો, પડેલો સર્વ મારા કાર્યકર્તા મિત્રો, મિત્રો આવનારું વર્ષ આપના માટે શુભદાયી લાભદાયી નીવડે એ પરમપૌર પ્રાર્થના પરમાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુની પ્રાર્થના. નવા વર્ષના મારા સર્વને રામ રામ. નવા વર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ. નૂતન વર્ષ અભિનંદન. મિત્રો, આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી છે, ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું. ભારત માતા જય. વંદે માતરમ. જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, તમામ સ્ટાફ અને અમારી ઇન્સ્ટિટ્યૂટને લાગતા વળગતા તમામ સ્નેહીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તમારું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી, યશસ્વી નીવડે એવી મારી ને મારા પરિવાર તરફથી દરેકે દરેકની હાર્દિક શુભેચ્છાઓ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.